नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 21 सामाजिक परिवर्तन जेमा भाग 4 नो अभ्यास करीशू। आ भाग 4 मा वृद्धों अने निसहाय व्यक्तिओ विषयनो आपणे अभ्यास करीशू, पण ए पहेला आपणे भाग 3 मा जे बाळ मजूरीना कारणों बाळ श्रमिकोनी मांग वधु होवा पाछळ जवाबदार कारणों અને બાળમજૂરી અટકાવવા માટેના ઉપાયો વિશેનો અભ્યાસ કર્યો તે સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કારખાનાઓમાં જોખમી વ્યવસાયોમાં જેમ કે ફટાકડા બનાવવા, ઈંટોના ભઠ્ઠામાં ખેતમજૂરો તરીકે, પશુપાલન વ્યવસાયમાં, મરઘા બતક ઉછેર વ્યવસાયમાં, એવી જ રીતે ઘરના નોકર તરીકે, ચા નાસ્તાના લારી ગલ્લા ઉપર, હોટલોમાં, ઢાબાઓમાં, ત્યારબાદ કે જે છૂટક મજૂરી કરતા કે પ્લાસ્ટિક ભંગાર વીણતા બાળકો કે બાળમજૂરો એ મોટી માત્રામાં જોવા મળે છે, તો આવા બાળમજૂરોની સ્થિતિ એ અત્યંત દયનીય હોય છે અને આ સ્થિતિ જ અપરાધીને એક બાળ ગુનેગાર બનવા માટે કે બાળ ગુનેગાર તરીકે જન્મ આપતું હોય છે। तो बाळ मजूरी पाछळ केटलाक कारणों जवाबदार छे, जेमा गरीबी ए बाळ मजूरी माटेनुं मुख्य कारण गणवामां आवे छे। त्यार बाद माता पिताની निरक्षरता ए बाळ मजूरी माटे जवाबदार छे। कुटुंबनुं मोटुं कद कौटुंबिक जरूरियातोने पहोंची वळवा माटे कुटुंबनी आवकमां बाळ मजूरी करावी અને આવક વધારવાના પ્રયાસ રૂપે બાળમજૂરી કરાવવામાં આવે છે। કુટુંબના પુખ્ત સભ્યની બેદરકારી, ઘરેથી ભાગી અને શહેરમાં જઈને વસેલા બાળકોએ આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા કે જીવન ગુજરાન ચલાવવા બાળમજૂરી કરવી પડતી હોય છે। એવી જ રીતે અનાથ કે નિરાધાર બાળકો કે જેઓ પોતાના સગા સંબંધીઓના કે આશ્રયદાતાઓના આશ્રયે રહે છે, તો પોતાનું જીવન ટકાવવા, આજીવિકા મેળવવા આવા અનાથ અને નિરાધાર બનેલા બાળકોએ આશ્રય અને ભોજન આપવાના બદલામાં કે એમના આશ્રયદાતાઓ એમને દબાણપૂર્વક બાળમજૂરી કરવા માટે પ્રેરતા હોય છે। હવે બાળમજૂરોની માંગ વધુ હોવા પાછળ જવાબદાર કારણ કે ઉદ્યોગ માલિકો અને કામે રાખનાર શેઠિયાઓ છે એ પોતાને ત્યાં પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકોને રોજગારીએ રાખવાનું વધારે પસંદ કરે છે, તો એના માટે પણ વિવિધ કારણો જવાબદાર છે। એમાં પહેલું કારણ એ છે કે બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું સાધન છે। પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો પાસે ઓછા વેતને, ઓછી મજૂરી આપીને કે ઓછો પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે। ત્યારબાદ આ બાળમજૂરો છે એ અસંગઠિત હોય છે, એટલે કે સંગઠનના અભાવે તેઓ પોતાના માલિકનો વિરોધ કરી શકતા નથી, માલિક વિરુદ્ધ તેઓ અવાજ ઉઠાવી શકતા નથી, અને એને લીધે બાળકોનું સરળતાથી એમને ખબર ન પડે એ રીતે વિવિધ સ્વરૂપે એમનું શોષણ કરવામાં આવતું હોય છે। હવે કઠિન અને જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામના કલાકો કરતાં વધુ સમય એમને કામે રાખવામાં આવે છે। બાળમજૂરો પાસે ડરાવીને, ધમકાવીને કે કોઈક લાલચ આપીને એમની પાસે સરળતાથી કામ કરાવી શકાય છે। ભારત જેવા વિકાસશીલ દેશમાં બાળમજૂરોની સંખ્યા વધુ હોવાને લીધે તે સરળતાથી પ્રાપ્ત થાય છે, જેને કારણે પણ બાળમજૂરોનું પ્રમાણ વધારે છે। બાળકને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતની પૂર્તિમાં માટે કમાવવામાં વધુ બે હાથ મદદરૂપ થશે એ આશાએ માતા પિતા મજબૂરી વશ તેમને બાળમજૂરી કરવા માટે મોકલતા હોય છે। આમ બાળક નાની ઉંમરમાં રમતગમત,
मनोरंजन, बाळपण, माता पिताना प्रेम अने हूँप, सार संभाळ अने शिक्षणथी वंचित रही जतुं होय छे। अने आवी कुंबळी वये ते केटली गुनाहित प्रवृत्તિઓ करवा माटे प्रेरातुं होय छे अने अंते बाळ गुनेगार बनी जतुं होय छे। હવે બાળમજૂરી અટકાવવા માટેના ઉપાયો કે બાળમજૂરી, બાળ શોષણ કે બાળ અત્યાચાર અટકાવવો એ ખૂબ જ જરૂરી છે અને એના માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે, જે મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાનામાં કે કોઈપણ કામધંધામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાશે નહીં। જો એમ કરવામાં આવશે તો નોકરીદાતાને કાનૂની રાહે એને યોગ્ય સજા કરવામાં આવશે। બાળપણમાં કે કિશોરાવસ્થામાં કોઈપણ પ્રકારે બાળકનું શોષણ ન થાય, નૈતિક સુરક્ષા ન જોખમાય અને ભૌતિક સુવિધાથી તેને વંચિત રાખી શકાતું પણ નથી। બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે એવો પણ ઉલ્લેખ હતો, જે અંતર્ગત ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009થી અમલમાં મૂક્યો છે। હવે આપણે જોઈશું વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓ કે વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓની સમસ્યા, એ પ્રશ્ન, આ સમસ્યા એ પણ એક વિશ્વવ્યાપી સમસ્યા છે। વૃદ્ધાવસ્થા એ કુદરતનો ક્રમ છે, જન્મે છે ત્યારબાદ બાળપણ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એટલે વૃદ્ધાવસ્થા એ કુદરતનો ક્રમ છે અને તેના જીવનની વૃદ્ધાવસ્થામાં તેમની સુરક્ષા અને સુખાકારી માટે સમાજે પોતે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે। ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓમાં વધારો અને સુધારો થયો છે, અદ્યતન તબીબી સારવાર અને ઔષધીય સવલતોને કારણે સરેરાશ આયુષ્ય દરમાં વધારો થયો છે કે તબીબી વિજ્ઞાનની અવનવી શોધોને કારણે આપણે ભયંકર રોગોને નાથી શક્યા છીએ। એટલે કે આરોગ્ય વિષયક સેવાઓ, અદ્યતન તબીબી સારવાર અને ઔષધીય સવલતોને કારણે આજે ભારતમાં વ્યક્તિઓના સરેરાશ આયુષ્ય દરમાં લગભગ 4.3 વર્ષ જેટલો વધારો થયો છે। 2001 થી 2005માં ભારતનું વ્યક્તિનું સરેરાશ આયુષ્ય એ 63.2 વર્ષ નોંધાયું હતું અને જ્યારે 2015માં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 67.5 વર્ષ નોંધાયું, એટલે કે ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્ય દરમાં વધારો થયો છે। હવે ભારતમાં 2001 થી 2011ના દશકામાં વૃદ્ધોની સંખ્યા આશરે 2.75 કરોડનો વધારો થયો છે, એટલે કે આયુષ્ય દરમાં વધારો થતાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે અને 2001 થી 2011ના દશકામાં વૃદ્ધોની સંખ્યા વધી 2.75 કરોડ જેટલી થઈ હતી। 2011ના એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડ અને વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ જેટલી નોંધાઈ છે અને ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કેરળમાં અને સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા એ અરુણાચલ પ્રદેશમાં નોંધાઈ છે। હવે ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા આશરે 35 લાખ જેટલી છે। વૃદ્ધોની વધતી જતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ આજે જન્મ લઈ રહી છે, તો ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ,
અદ્યતન તબીબી સારવાર અને ઔષધ્ય સવલતોને કારણે સરેરાશ આયુષ્ય દરમાં વધારો થયો છે. ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્ય દરમાં 4.3 વર્ષમાં વધારો થયો છે. વર્ષ 2001 થી 2005 સમયગાળા દરમિયાન ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય દર 63.2 વર્ષ હતું, જ્યારે 2015 સરેરાશ આયુષ્ય દરમાં વધારો થઈ અને 67.5 વર્ષ થયું હતું. ભારતમાં વર્ષ 2001 થી 2011 દસકામાં જોવા જઈએ તો વૃદ્ધોની સંખ્યા વધી અને 2.75 કરોડ જેટલી થઈ હતી. ભારતમાં 2011 એક અહેવાલ કે અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડ અને વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ નોંધાઈ હતી, જેમાં ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કેરાલામાં અને સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં નોંધાઈ હતી. અને ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે 35 લાખ જેટલી છે. આમ વૃદ્ધોની વધતી જતી વસ્તી અને સરેરાશ આયુષ્ય દરમાં થઈ રહેલા વધારાને લીધે શારીરિક અને સામાજિક સમસ્યાઓ જન્મ લઈ રહી છે. હવે વૃદ્ધોની સમસ્યા, જેમાં કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અને એની સાથે સાથે વિભક્ત કુટુંબમાં રહેવાની જે ગેલછા હતી એને લીધે સંતાનોએ વૃદ્ધ માતા પિતા તરફની પોતાની જે નૈતિક ફરજો, મૂલ્યો અને સંસ્કૃતિને ભૂલાવ્યા છે. વૃદ્ધ માતા પિતાને આર્થિક મદદ, સંવેદના કે લાગણીશૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બની અને ઘરડાઘરોમાં રહેવાની ફરજ પડે છે. અને વૃદ્ધોની સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા 1999 વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે અને 1 ઓક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. હવે વૃદ્ધોની સમસ્યામાં કે પહેલાંની સરખામણીએ સંયુક્ત કુટુંબમાં વૃદ્ધોની સારસંભાળ ઓછી રાખવામાં આવે છે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે અને જેને લીધે આજે સંતાનોને ભણાવી ગણાવીને મોટા કરવામાં આવે છે. સંતાનો એ ધંધા રોજગાર માટે પોતે શહેર તરફ સ્થળાંતર કરે છે અને વૃદ્ધ માતા પિતા એ ઘરે એકલા હોય છે. પહેલાંના સમયમાં કે 3 થી 4 પેઢીના લોકો સંયુક્ત પરિવાર વ્યવસ્થામાં રહેતા હતા. આજે મોટા ભાગે વિભક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે અને એમાંય સંતાનોનું શહેરો તરફ સ્થળાંતર અને શહેરોમાં રહેતા જે વૃદ્ધો છે એમાંય માતા પિતાથી અલગ રહેવાની સંતાનોની ગેલછા એને લીધે આજે વૃદ્ધોની સમસ્યા ખૂબ જટિલ બની છે. અને પહેલાંના સમયમાં જે વૃદ્ધોની સારસંભાળ લેવામાં આવતી હતી એની સરખામણીમાં વૃદ્ધોની સારસંભાળ ખૂબ જ ઓછી લેવામાં આવે છે. વિભક્ત કુટુંબ વ્યવસ્થાને લીધે આજે વૃદ્ધોની સ્થિતિ એ ગંભીર જોવા મળે છે. માતા પિતા પ્રત્યે સંતાનોની સંવેદનહીન અને લાગણીશૂન્ય વ્યવહારને લીધે મજબૂર બની અને વૃદ્ધ માતા પિતાએ ઘરડાઘરમાં એટલે કે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાની ફરજ પડે છે. અને વૃદ્ધોની સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય એ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1999 વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે અને 1 ઓક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ એટલે કે વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી સંદર્ભે સંસદમાં સંદર્ભે સરકારે પણ પગલાં લીધા છે અને જે મુજબ સરકારે કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 અમલમાં મૂકી અને જે અંતર્ગત વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે. અને એમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ અંતર્ગત આર્થિક સહાય રૂપે એમને પેન્શન પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ સિનિયર સિટીઝન માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોએ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ ઉપર એમને વધુ વ્યાજની સવલત પૂરી પાડવામાં આવે છે. બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને
टिकिट दर में लगभग 30-50% राहत आपवामां आवे छे। राज्य सरकारे प्रत्येक जिल्ला में सुविधायुक्त घरडाघरो खोलाव्या छे अने शहरों में वृद्धों माटे अलग बगीचानी पण व्यवस्था करावी छे। वृद्धों वृद्धाश्रमों में संगीत, योग, रमतगमत अने मानसिक क्षमता वधे तेवी प्रवृत्तिओ द्वारा जीवन में वृद्धोना जीवन में शांति स्थापवानो पण प्रयत्न करवामां आवेलो छे। वृद्धोनी सुरक्षा अने सलामती माटे तेमज घरेलू हिंसा के शोषणनो सामे रक्षण मेळववा माटे सरकारे माता पिता अने सीनियर सिटीजनने सार संभाळ अंगेनो कायदो 2007 થી અમલમાં મૂક્યો છે। તો વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી માટે સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999થી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને જે અંતર્ગત વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં ઇન્દિરા ગાંધી પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના, ત્યારબાદ બેંક કે પોસ્ટમાં મૂકેલી ડિપોઝિટ ઉપર એમને વધુ વ્યાજની સવલત પૂરી પાડવામાં આવે છે। બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી અને પુરુષોને લગભગ 30-50% ટિકિટ દરમાં રાહત આપવામાં આવે છે। રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાઘરો ખોલાવ્યા છે અને શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ બનાવ્યા છે। વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત અને માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને આમ કરીને વૃદ્ધોના જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે તેમજ ઘરેલું હિંસા અને શોષણ કે અત્યાચાર સામે રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝનની સાર સંભાળ અંગેનો કલ્યાણ સંબંધી કાયદો 2007થી અમલમાં મૂક્યો છે અને જે અંતર્ગત વૃદ્ધોને હેરાન કરતા જે સંતાનો છે એમને સજા કે દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। વૃદ્ધોની સાર સંભાળની જવાબદારી કાયદેસર રીતે કુટુંબના સભ્યોની, સંતાનોની અને સગાઓ ઉપર લાદવામાં આવી છે અને સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણપોષણ મેળવવાનો તેઓ હકદાર બન્યા છે। કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ પ્રૌઢોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ અમલમાં મૂકેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓ વિશેનો અભ્યાસ કર્યો। હવે અસામાજિક પ્રવૃત્તિઓ અને આ વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કે જેમાં આપણે ભ્રષ્ટાચાર વિશેનો વિગતે અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું। થેન્ક યુ।